નમસ્તે બાળકો, હું જાનવી કાણકિયા જ્ઞાનમંજરી વિદ્યાપીઠ હોવાથી આપ સર્વનું ગણિત ગમ્મત ધોરણ 1-9 જે 5મો પાઠ છે 10 થી 20 સુધીની સંખ્યા એમાં સ્વાગત કરું છું. આજે આપણે શીખીશું 10 થી 20 સુધીની સંખ્યા, એટલે કે 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20 એ આપણે કેમ લખાય એ શીખીશું. તો અહીં તમને દેખાય છે કે આ કેટલીક લાકડીઓ છે, એ કેટલી છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો એ બધી જ લાકડીઓને અહીં બાંધીને એમનું જૂથ બનાવ્યું છે. એ તમે જુઓ છો કે એને બાંધીને જૂથ બનાવ્યું છે. તો 10નું જૂથ એટલે કોઈ પણ વસ્તુની 10 સંખ્યા, એટલે કે 10 વસ્તુઓ. એવી જ રીતે અહીં તમને ચેરીનું ચિત્ર દેખાય છે. તો અહીં જે છે એ આ જે છે એ બધી 10 છે અને અહીં એને ભેગી 10ના જૂથમાં બતાવેલી છે. તો 10નું જૂથ એટલે 10ની 10 વસ્તુઓ. એવી જ રીતે અહીં દીવાસળી છે, એ દીવાસળી પણ 10 છે અને એને અહીં બાંધીને આ રીતે 10નું જૂથ બનાવ્યું છે. તો 10નું જૂથ એટલે 10 દીવાસળી અથવા 10 કોઈ પણ વસ્તુઓ. એ જ રીતે અહીં આ કેળાની લૂમ છે, એમાં પણ 10 કેળા એકસાથે છે, એટલે કે 10નું જૂથ છે, 10 કેળાનું જૂથ છે. અહીં 10 અલગ અલગ કેળાઓ છે, એટલે કે 10નું જૂથ એટલે કોઈ પણ 10 વસ્તુઓ. હવે અહીં કેટલાક ચિત્રો આપેલા છે જેમાં આપણે 10નું જૂથ બનાવવાનું છે. તો અહીં તમને પહેલાં ચિત્રમાં દાડમ દેખાય છે, દાડમ 10થી વધારે છે, આપણે એમાંથી 10નું જૂથ બનાવવાનું છે. તો અહીં તમને દેખાય છે કે અહીં આ લાઈન દોરેલી છે, એવી રીતે અહીં લાઈન દોરી અને 10 ગણી અને 10નું ચિત્ર 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 તો એ રીતે 10નું જૂથ બનાવવાનું છે. ત્યાર પછી અહીં કુલ્ફી છે, તો કુલ્ફી પણ આપણે 10 ગણી અને એનું જૂથ બનાવવાનું છે. અહીં આપણે ગણીશું 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 તો અહીં પણ આપણે આ રીતે લાઈન દોરીશું અને 10નું જૂથ બનાવીશું. ત્યાર પછી છે બરણી, બરણીમાં પણ આપણે 10 ગણી અને તેનું જૂથ બનાવવાનું છે. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 તો બધી આ રીતે આપણે 10નું જૂથ બનાવવાનું છે. ત્યાર પછી અહીં પીછા છે, તો એ પણ આપણે 10 ગણીશું, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 તો એ પણ આપણે આ રીતે એને દોરીને જૂથ બનાવીશું. એ જ રીતે અહીં ચોકલેટ આપેલી છે, તો એને પણ આપણે 10 ગણીશું, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 તો એનું પણ આપણે આ રીતે જૂથ બનાવીશું. તો અહીં આપણે શું શીખ્યા, 10નું જૂથ. 10નું જૂથ એટલે 10 વસ્તુઓ, કોઈ પણ પ્રાણીઓ હોય કે કોઈ પણ વસ્તુ 10. હવે અહીં આગળ આપણને 10 થી 20ની ગણતરી આપણે કરતા શીખવાનું છે. તો આગળ આપણે 9 સુધી શીખી ગયા છીએ, તો હવે 10 કેમ થશે, તો 9 વત્તા 1 બરાબર 10. અહીં તમે જુઓ છો કે 10નું આપણે જે જૂથ બનાવ્યું આગળ, એ રીતે અહીં 10નું જૂથ બનાવ્યું છે. હવે 11 કેમ થશે, તો અહીં 10નું જૂથ આપણે એમને એમ રાખીશું, અહીં બંડલ બનાવેલું છે 10નું, તો એમાં આપણે 1 ઉમેરીશું, તો કેટલા થશે, 10 અને 1. તો અહીં જે 10નો આ પહેલો એકમ છે એ આપણે 1 લખીશું અને 11, તો 10 વત્તા 1 બરાબર 11. એવી જ રીતે 10માં આપણે 2 ઉમેરીશું, તો કેટલા થશે, 12.
અહીં તમને દેખાય છે આ દસ અને આ જે છે એ બે, તો દસ વત્તા બે બરાબર બાર. હવે અહીં દસ વત્તા ત્રણ એટલે તેર, એવી જ રીતે અહીં આપણે જોશું કે દસ વત્તા ચાર, તો અહીં ચાર દિવાસળીઓ આપણે દોરવાની છે. એક બે ત્રણ અને ચાર, તો અહીં દસ વત્તા ચાર બરાબર ચૌદ. હવે આગળ અહીં આપણે જોશું કે અહીં આ દસ અને વત્તા પાંચ બરાબર પંદર, અહીં દસ અને આ પાંચ, તો એ રીતે પંદર બનશે. એવી જ રીતે અહીં દસ છે વત્તા છ, તો દસનો આ જે એક છે એ અહીં આપણે મૂકીશું અને આ જે છ છે એ અહીં મૂકીશું એટલે સોળ. તો દસ વત્તા છ બરાબર સોળ. એવી જ રીતે અહીં આપણે જોશું કે દસ વત્તા સાત બરાબર સત્તર, તો અહીં આપણે સાત દિવાસળીઓ દોરવાની છે. અહીં તમને આવી એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત, તો આ દસ વત્તા આઠ બરાબર શું થશે અઢાર, તો અહીં આપણે અઢાર લખીશું. એવી જ રીતે અહીં દસ વત્તા નવ બરાબર ઓગણીસ. હવે અહીં આપણે દસ દિવાસળીઓ નથી દોરવાની, પણ દસ અને દસના બે આપણે બંડલ મૂકીશું એટલે દસ વત્તા દસ બરાબર અહીં શું થશે વીસ. તો આ રીતે આપણે આજે અગિયારથી વીસ સુધીનું, હવે આ જ ઉદાહરણને આપણે વધારે સરળ રીતે સમજવા માટે જોશું કે અહીં તમે જોશો કે આ કેટલાનો સિક્કો છે, કેટલા રૂપિયાનો, દસ. તો દસ વત્તા એક બરાબર અગિયાર, અને અહીં દસ વત્તા આપણે બીજા બે રૂપિયાનો સિક્કા ગોઠવીશું એટલે થશે બાર. એવી જ રીતે દસ વત્તા ત્રણ બરાબર તેર, અહીં દસ વત્તા ચાર બરાબર ચૌદ, અને દસ વત્તા પાંચ બરાબર પંદર. એવી જ રીતે આપણે અહીં દસ વત્તા છ બરાબર સોળ, દસ વત્તા સાત બરાબર સત્તર, દસ વત્તા આઠ બરાબર અઢાર, અને દસ વત્તા નવ બરાબર ઓગણીસ, નહીં દસ વત્તા દસ એટલે વીસ. તો આ રીતે આપણે આજે અગિયારથી વીસ સુધીના નંબરો શીખા. હવે અહીં તમારે ગોઠવો પૂર્ણ કરવાનો છે. અહીં એક દશક છે એટલે દસ, તો અહીં બધે જ તમારે દસ દસ લખવાના છે. એ જ રીતે અહીં એક દશક વત્તા એક બરાબર અગિયાર, તો અહીં તમારે અગિયાર આ કોષ્ટકમાં લખવાના છે. એ જ રીતે બાર તેર ચૌદ અને પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ આ કોષ્ટક તમારે હોમવર્કમાં પૂર્ણ કરવાના.
हवे आपणे 11 થી 20 સુધી ગણતા શીખી ગયા છીએ, તો આપણે આ કઈ વસ્તુનું જૂથ વધારે છે એ ગણીને એ જૂથ ઉપર આ રીતે સાચાની નિશાની કરવાની છે. તો આપણે બંને જૂથ ગણીશું કે કેટલા માટલાઓ છે બંને બોક્સમાં. તો અહીં પહેલા બોક્સમાં ગણીશું 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11, 12, 13 અને 14. તો અહીં છે 14. હવે આ બાજુના માટલાઓ ગણીશું તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13. તો અહીં છે 13. તો કઈ બાજુ વધારે છે? આ બાજુ વધારે છે. તો આપણે અહીં અહીંયા આ રીતે નિશાની કરીશું. એ જ રીતે અહીં આપણે પાન ગણીશું અને બોલ અને એ જ રીતે કેરીઓ ગણીશું. જે વધારે હશે તેની ઉપર આપણે આ રીતની નિશાની બનાવીશું. તો આ તમારે હોમવર્કમાં કરવાનું છે. હવે અહીં તમને એક બલૂનનું ચિત્ર આપેલું છે, એમાં તમારે તમને દેખાય છે કે નંબરો આપેલા છે 1 થી 20 સુધીના. તો એ બધાને ટપકાઓ જોડી અને 20 સુધી આપણે પહોંચવાનું છે. તો આપણે શરૂઆત કરીશું 1 થી. 1 પછી શું આવશે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20. તો અહીં તમે જુઓ છો કે તમને ફ 5 જેવો ચિત્ર દેખાય છે. આ રીતે તમારે જોડીને હોમવર્કમાં મોકલવાનું છે.